તમને કોઈને મેલ મળ્યો કે ના મળ્યો, તમારું કાગળ મળ્યો ના મળે, રિસિપ્ટ જોઈએ, અત્યારે રિસિપ્ટ આપો મને. શું નામ તમારું? ભાઈ સાંભળી લો ધ્યાનથી, કાયદો અને વ્યવસ્થા આ તાલુકાની ને જિલ્લાની જોખમમાં છે. જૂઠ નહીં ચાલે. જો તમે 307ની કલમ લાગુ કરતા હોય અર્શદ ઉપર, તો પહેલા મારે FSL રિપોર્ટ જોઈશે, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો રિપોર્ટ, કે આ જ બંદૂકમાંથી ગોળી ફૂટી હતી. મારી પાસે રિલાયબલ ઇન્ફોર્મેશન છે કે બીજી બંદૂકમાંથી ખોટી ગોળી ફૂટી, ખોટી રીતે દાખલ થયેલા છે. મુદ્દા નંબર એક. મુદ્દા નંબર બે, રિલાયબલ ઇન્ફોર્મેશન છે કે આગલા દિવસે અસામાજિક તત્વો ભેગા કર્યા છે, આજે ફોટામાં દેખાઈ રહ્યા છે, ધોકા લઈને માર મારતા. એ કોઈ ડેરીનો પ્રતિનિધિ નથી, કોઈ ઠરાવ વાળો નથી. તો અમને આ ખૂની હુમલો જેમણે કર્યો છે એમાં મુખ્ય કાવતરા ગોર દૂધસાગર ડેરીનો અમે જો મુખ્ય કાવતરા ગોર દૂધસાગર ડેરીનો અધ્યક્ષ છે, તો એને કાવતરા ખોર તરીકે એની ધરપકડ થવી જોઈએ. રૂબરૂ જાઓ, જવાબ જોઈશે, જવાબ જોઈશે. ખોટી ફરિયાદ પણ જો લખાયેલી હશે તો અમારે એવો સ્પષ્ટ શંકા કુશંકા છે કે પાણી વગરનો મંત્રી જવાબદાર છે ખોટી ફરિયાદ લખાવવા માટે. 100% છ જવાબદાર, હા કે ના? તો પછી તમે તપાસ કરો, કરી શું રહ્યા છીએ? કાર્યવાહી કરો. કેમ હજુ સુધી કાર્યવાહી નથી થઈ? કેમ કોઈની ધરપકડ નથી થઈ? ખોટા માણસોની શું કરી રહ્યા છીએ આપણે આટલા દિવસથી? ગમત કરી રહ્યા છીએ? જિલ્લાના જવાબદાર સહકારી આગેવાન ઉપર ખુલ્લી હુમલો થશે, એક પણ માણસની ધરપકડ નહીં થાય? હું કાલે જવાનો છું SPના સમક્ષ, અને જવાબ જોઈશે. સોમવારે IGDIG રેન્જના ત્યાં ગાંધીનગર જવાનો છું, જવાબ જોઈશે, કાર્યવાહી જોઈશે. હિંસક પ્રવૃત્તિ નહીં ચલાવી લઈએ, અસામાજિક પ્રવૃત્તિ નહીં ચલાવી લઈએ, શાંતિ અને અમન જોઈશે જિલ્લામાં. કાળજી રાખો. મોકજીભાઈને ન્યાય આપો, ન્યાય આપો. જવાબ જોઈશે, કાર્યવાહી કરવાની છે.